ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 26 એપ્રિલ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે સુરતની બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં આ ફરિયાદ થઈ હતી. ફરિયાદના પગલે નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની સેશન્સ કોર્ટે આ કેસમાં નારાયણ સાંઈને દોષી જાહેર કર્યા છે. આગામી 30 એપ્રિલે કોર્ટ સજાનું એલાન કરશે. નારાયણ સાંઈને 7 વર્ષથી જન્મટીપ સુધીની સજા થવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગઈકાલે તેમણે વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આજે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્થાનિક પંડિતોના માર્ગદર્શન મુજબ વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું હતું. તેમણે ફોર્મ ભર્યા પહેલા કાળ ભૈરવ મંદિરમાં પૂજા પણ કરી હતી. વડાપ્રધાન તરીકે મોદીએ પ્રથમ વખત ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે ભાજપ તથા એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ બનાવવામાં આવી છે. વિવેક ઓબેરોય અભિનીત આ ફિલ્મની રિલીઝ ચૂંટણીના સમયે થતી હોવાથી ચૂંટણી પંચે તે અટકાવી હતી. આ મુદ્દે ફિલ્મ નિર્માતાઓએ હસ્તક્ષેપ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચૂંટણી પંચનો નિર્ણય યથાવત રાખ્યો છે. એટલે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફિલ્મ રિલીઝ થશે નહીં. આજે ગુજરાતભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યમાં કુલ 37,025 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જામનગર જિલ્લામાં 2,314 તથા દ્વારકા જિલ્લામાં 435 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હાલારમાં કુલ 14 કેન્દ્રોમાં કુલ 2,749 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 13,700 કરોડના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી ભારતમાં વોન્ટેડ છે. તેઓ હાલ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં છે. તેમણે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી રદ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ તેમની 2 જામીન અરજી કોર્ટે રદ કરી છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.